થારે ખેડું તો પાછારે મોડે હે આજવા મણી જા તારે ખેડું તો પાછા કેમ મોડે સુકરિયા તાલે જ ભાગિયા ન કો પગલે રે સતી મન બેણા રે બોલે ડોગલે પગલે રે સતી મન બેણા રે બોલે ડગલે પગલે રયતા સતી મન મેણારે બોલે મેનલા સહન કરો મારના તરાદની રયતા સ્વામી અદ મેનલા બોલે આજ જીવવા કરતા રે મારવું વાલું રે લાગે મોત કરે કાયર પણ કેવા કરે ચોરા પીના પેરા પણ પડે રામ સુધી રામ અમારા નામ સ્વામી હું પણ જાણું છું મારા નામ કે વાવણ જતા ખેડૂત પાછા વળી જાય આણલા તેડવા જતા રબારી પણ પાછા વળે આપણે રહેતા જ આપણો ધન ખાયા જ આપણા મુખ જોવા પણ રાજી નથી સ્વામી આ સતી રાણી તમારી બધી વાત કેવી મારા અહીંયા સમાન ગણો પણ સ્વામી આજ હું કહું ને તમે સાંભળો મારા નાથ આજ હું કહું ને તમે સાંભળો કહો સતી રાણી અરે ઓ સ્વામી રાણી રે કહું ને રાજન સાંભળો ઓ સ્વામી રાણી રે કહું ને રાજન સાંભળો ઓ યાદે રાણી કહે ને રાજવી સાંભળે ઓ યાદે રાણી કહે ને રાજવી સાંભળે રાજન સાંભળે ઓ રાજે
આવ સોન માનું તેનું આંગણી હો સ્વામી નવ સોન માનું તેનું આંગણી નથી રે દૂધડા નો પીનાર રે સ્વતી નથી તર ગાયું નો ગવાડ રે ઓ રાણી રાજન કહુને રાણી આવડો ઓ જન કહેને સતી સાંભળો અરે ઓ સ્વામી હીરે માટેલા રાજમાં પારણા ઓ સ્વામી હીરે માટેલા રાજમાં પારણા નથી તર પારણીએ જુલનાર રે સતી નથી તર ખોડાનો ભૂતનાર રે રાણી એથી રે કરીને રાજવાજ્યું ઓ સતી એથી કરીને આપણે વાજ્યા અરે ઓ સ્વામી સોના ચાંદીની રાજમાં ગાદીયું ઓ સ્વામી સોના ચાંદીની મારે ગાદીયું નથી તર ગાદીનો બહેનાર રે રાણી નથી તર રોયતનો રખવાડ રે એથી રે કરીને રાજવાજ્યું ઓ સતી એથી કરીને આપણે વાજ્યા અરે ઓ સ્વામી લાશા લક્ષ સગુણ મારે લાડકી ઓ સ્વામી લાશા લક્ષ સગુણ મારે દીકરી ચબતલનો મોમનાર રે રાણી નથી એને રાખડીનો બંધનાર રે એથી રે કરીને દીકરીને ભાય રે ઓ રાણી એથી કરીને દીકરીને ભાય રે ઓ સ્વામી એ મરે કરીને આપણે વાંધ્યા ઓ સ્વામી કરીને આપણે વાંધ્યા ઓ રાણી એવી રીતે રે વાજ્યો અવતારે સતી એવી રીતે રે રાજ વાજ્યા ઓ સ્વામી એ મરે કે વાતી આપણે વાજ્યા સ્વામી આપ કર્યા છો ને કે લાશા લખમાન બેન બા સગુણા જોગમાય અને ઝાંખી પાડે ને એવી ત્રણ ત્રણ દીકરીઓ મારા રાજની અંદર રમી રહી છે સતી પણ સતી રાણી બાડો બેરો લૂલો લગડો જો એક રાજની અંદર કુંવર હોય ને તો આપણે ગયા પછી આજ મારી ભોરડી રહ્યો ને ક્યારે કદાચ કોક દીક દુઃખની વેળા આવીને ઉભી રહી ને તો એનો બાપ સમો થઈ અને મારો રાજકુંવર એની પાસે ઉભો રહી એટલું જ નહીં સતી રાણી કારણ કે દીકરી તો પારકા ઘરની આજ કહેવાય દીકરી તો એક બગીચાનું ફૂલડું છે સતી રાણી અરે જ્યારે હાજ ઢળે ને ત્યારે આપણા પડછાય આપણો સાથ છોડી દે સતી રાણી વાત છે સ્વામી તો આ તો દીકરી છે એનો સમય આવે ને એટલે સાસરે વડાવી પડે છે જાણું છું મારા ના સતી રાણી કદાચ માડી બગીચામાં ફૂલને ગમે એવું ખીલવે ને તો એક દિવસના સમય ફૂલને એના છોડથી અલગ થઈ અને મંદિરે જવું પડે છે સતી રાણી કારણ કે દીકરી તો પારકું ધન છે ને દીકરીના ઓરતા માવતરને કોઈ દી હોય નહીં રખાય પણ નહીં સતી રાણી સતી રાણી દીકરીએ કોઈના રાજ રહ્યા નથી અને રહેશે પણ નહીં એટલું જ નહીં પણ આ ખોડિયાની અંદર જ્યાં સુધી પંચભૂતના દેહના પુતળાની અંદર જ્યાં સુધી પવન છે ને ત્યાં સુધી કદાચ જીવશું અરે કાલ હવારે કદાચ આ ખોડિયામાંથી પ્રાણ નીકળી જાય પ્રાણ પંખીરું ઉડી જાય બસ કરો અને કદાચ જો મારા નાથને વાલા થઈ જાય ને સતી રાણી
તો આ દેહ ના જિંદગી ના કોઈ ભરોસા હોતા નથી સતીરાણી, કારણ કે અમર પાટો લખાવી તો આપણે આવ્યા નથી સતીરાણી. કદાચ આ દેહ માંથી કાલ પ્રાણ નીકળી જાય ને સતીરાણી, તો આપણી કુળદેવી જે ઘરમાં ઘીનો દીવો કરીને ઘીનો દીવો પણ ઓલાઈ જાય સતીરાણી, કારણ કે દીકરીઓ કોઈના દીવા રહ્યા નથી અને રહેશે પણ નહીં. સતીરાણી આજ આવી મારી મારવાડની ભોરુડી રહે તો મને ડગલે ને પગલે મેણા બોલે, આવા મેણા સહન ન થાય સતીરાણી. કારણ કે આજ મારી રયતના સુખમાં સુખી જીવો ને મારી રયતના દુઃખમાં દુઃખી રહ્યો ને, છતાંય મારી મારવાડની ભોરુડી રહે તો આજ મને આવા વેણ બોલી જાય સતીરાણી. જ્યારે વાડું ચીપડા ગળવા મને તો ફરિયાદ કોને કરવા બેહવું, અરે જ્યારે વિધાતા વેરણ બને ને તો ફરિયાદ કોને કરવા જાય સતીરાણી. અરે જ્યારે ઘરનું ઘરણું ભંગવા જાય ને સતીરાણી આજ, તો કોને કેવા બેહવું સતીરાણી, કોને કેવા બેહવું. ને કદાચ મારા રંગમેલ ની અંદર કોઈ જો ખાડો પીડ્યો હોય ને તો દેહ પરદેહ ના રંગ રોગારા ને બોલાવીને ખાડો પુરાવી દઉં, પણ આ તો આજ મારો તમારો જિંદગી નો ખાડો છે, એ તો મારો અખિલ બ્રહ્માંડ નો નાથ પુત્ર ને તો જ પૂરો પડે સતીરાણી. અને આજ કેવા અભાગ્યા કેવાય સતીરાણી, ક્યાં ધન છે, દોલત છે, વૈભવ છે, કીર્તિ છે, પણ ખૂણા નો ખુદનાર આંગણિયાની અંદર નથી સતીરાણી. અને આજ મારી મારવાડની વરુડી રહે જયારે એના રાજન ને બજારમાં ઉભા રાખીને જયારે આવા કપરા વેણ બોલે ને સતીરાણી, એક વારવા વારી વડારણ જો બાપનું લો મોઢું જોવા રાજી ન હોય, જયારે બાપના મુખ જોઈને જો દીકરી લાજુ કાઢી જાય ને તેથી ધરતી રહાતાર જાય સતીરાણી, ત્યારે એમ થઈ જાય કે મા ધરતી કદાચ ફાટે ને મારક આપે ને તો હમાઈ જાય, પણ અભાગ્ય ને પાપિયા ના ક્યાં એવા પુન હતા કે મા ધરતી પણ મારક આપે સતીરાણી, મા ધરતી નો મારક આપે. એટલા માટે ખાજા આજ કાયા ના કલ્યાણ માટે મને રજા આપો ને તો કાશી વિશ્વનાથ ના ચરણે જઈ ભગવાન ભોળિયાનાથ નું તપ ધરું ને પુત્ર નું વરદાન મેળવું, અને કદાચ મારો નાથ જો રીજે નહીં ને તો મારા દેહ નો ત્યાગ કરું અને પોકરણ ની અંદર પાછો નહીં ફરું સતીરા. સ્વામી આજ કેમ ભૂલી જાવ છો મારા નાથ, કે તમે કોઈ સાધારણ પુરુષ નથી, આ મારવાડ દેશ ની ધરતી ના મોભી છો મારા નાથ, કે ભક્તિ ની વાત તો સંત ના મુખ માં સભે, વગડા ની વાત કોઈ વૈરાગી ના મુખ માં સભે, તમે જેવા રાજવી ના મુખ માં નહીં, પણ કદાચ એક સ્વાર્થ એક પરમાર્થ માટે કાયા ના કલ્યાણ ખાતર કાશી વિશ્વનાથ ના ચરણે જવું હોય તો આજ મારી કોઈ ના નથી મારા નાથ, કાલ સવાર રંગમેલ માં રમતી પાપા પગલી પારતી દીકરી શગુણા 16 વર્ષ નું મુલાયક થઈ છે સ્વામી, તો દીકરી ના ઘડિયા લગ્ન લેવરાવો, હરખે થી વેલણા માં બેસાડી ત્યાર બાદ 16 શણગાર સજી ને હસ્તા મુખે ભનબળ આવું મારા નાથ, હસ્તા મુખે ભનબળ આવું. આપની વાત પણ સત્ય છે સતી, કે દીકરી ઉંમર લાયક થાય એટલે પોત પોતાના શાસ્ત્રે વળાવીની માવતરની ફરજ આવે છે, છતાં પણ આજ આ હયામાં વાકેલા ઘાવને સહન કરી દીકરી બાર સગુણાને શાસ્ત્રે વળાવી, કારણ કે સતીરાણી કવિએ કીધું છે ને કે હયામાં હોળ્યું અગ્નિ ક્યાં જઈને ઓહલવી, અરે એ તો પાટાનો બાંધનારો હોય ને એને ખબર ન હોય પીડા શું જાણે પારકી સતીરાણી, એ તો પીડા જેને થતી હોય એને ખબર હોય, પાટો બાંધનાર ને ખબર ન હોય સતીરાણી.